हमेशा समय बदलातो रहे छे अने समय नी साथे आपणे पण आपणा मां चेन्जीस आव्या करे छे अने आपणे लावू जोईए, आपणे कंईक ने कंईक नवू करवू जोईए। तो फ्रेंड्स आ चेप्टर नी अंदर कोनी स्टोरी छे खबर छे, नीलाभाई। नीलाभाई नामनो एक माणस छे के पोतानी वातो आपणी साथे शेर करवा मांगे छे। बहु पहेलानी समयनी वात छे, જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારની તે વાતો છે તે આપણી સાથે શેર કરવા માંગે છે। તો આપણે એ ચેપ્ટરમાં જોઈશું કે તેને તે ટાઈમ પર આપણો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કેવી પરિસ્થિતિ હતી અને કેવી પરિસ્થિતિમાંથી તે બહાર નીકળે છે તે આપણે આ બધું ચેપ્ટરમાં જોઈશું। ફ્રેન્ડ્સ તમને ખબર છે કે આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? તો ફ્રેન્ડ્સ આપણો દેશ 15 ઓગસ્ટ 1947 એ આપણો દેશ આઝાદ થયો હતો। આપણા દેશને આઝાદ કરવા માટે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પછી જવાહરલાલ નેહરુ, ચંદ્રશેખર આઝાદ આ બધાએ આપણા દેશને આઝાદ કરવા માટે બલિદાન આપ્યું છે, તેને ખૂબ જ મહેનત કરી છે, ત્યારે આપણો દેશ આઝાદ થયો છે। અને ફ્રેન્ડ્સ આપણો દેશ આઝાદ થયો ત્યારે તે પહેલા બ્રિટિશ લોકો, જે અંગ્રેજ લોકો, તમને થોડી થોડી માહિતી ખબર હશે, ખબર છે ને આપણે આગળ પણ ભણી ગયા હતા કે અંગ્રેજ લોકો આપણા દેશમાં આવીને તે આપણા દેશના લોકોને ખૂબ જ હેરાન કરતા હતા, આપણા દેશને ખૂબ હેરાન કરીને બધા મંદિરોની અંદરથી સોનું મોનું લઈને આપણા દેશને ખૂબ જ હેરાન કર્યા હતા। ત્યારે અંગ્રેજોનો રાજ ચાલતો હતો, તેઓ આપણને ખૂબ જ આપણા જે દેશના જે લોકો હતા તેને હેરાન કરતા હતા, ખાવાનું નહીં મળતું હતું ને એવી પરિસ્થિતિમાં પણ લોકો રહીને તેવી રીતના આપણો દેશ કેવી રીતે આઝાદ થયો તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે। તો જ આપણે અત્યારે એકદમ સેફ છે, નહીં તો પહેલા તો અંગ્રેજોના સમયે તમારા મમ્મીના મમ્મીને મમ્મી તે ટાઈમ પર હશે તો એને ખબર હશે કે કેવી પરિસ્થિતિમાં તેઓ ગુજરેલા હતા। તો ફ્રેન્ડ્સ તે ટાઈમ પર પાકિસ્તાન અને આપણો ઇન્ડિયા ત્યારે તે બે ભાગ છૂટા પડ્યા હતા। તો 14 ઓગસ્ટે પાકિસ્તાનને સ્વતંત્ર દિન તરીકે મનાવવામાં આવે છે અને આપણે 15 ઓગસ્ટે આપણે ઇન્ડિપેન્ડન્ટ ડેઝ આપણે મનાવીએ છીએ ને 15 ઓગસ્ટ, જે તમને ખબર જ છે પણ તમે આવતા નથી, 15 ઓગસ્ટે અને 26 જાન્યુઆરી એ આપણા સ્વતંત્ર દિન છે। તો ફ્રેન્ડ્સ કેવી રીતે અવિના તે કેટલી તકલીફમાં આપણો દેશ આઝાદ થયો છે? તો ફ્રેન્ડ્સ તમને ખબર છે તે ટાઈમ પર જ્યારે બે ભાગ પડવામાં, ડિવાઈડ કરવામાં આવ્યા પાકિસ્તાન અને ઇન્ડિયા, ત્યારે દેશમાં કેટલા લોકો, 5 લાખ લોકો મરી ગયા હતા અને 1.45 કરોડ લોકોને પોતાનો ઘર છોડીને પાકિસ્તાન જવું પડ્યું હતું અને પાકિસ્તાનથી કેટલાક શીખો અને હિન્દુસ્તાને પોતાના વતને આવવું પડ્યું હતું, કેટલું તકલીફ હતું ને તેમાં જ તે નીલાભાઈ કરીને છે તે પણ કેવી રીતના પાકિસ્તાન હતા, તે પાકિસ્તાનથી ઇન્ડિયા કેટલી મુશ્કેલીમાં તેઓ આવે છે અને તેઓનું ઘર બહાર છોડી દઈએ તો ક્યાં રહેવું, ક્યાં શું કરવું, કેવી રીતના પોતાનું ઘર બનાવે છે, કેવી રીતના તે શું કરે છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં સમજીશું। ચાલો ફ્રેન્ડ્સ, નીલાભાઈ આપણી સાથે તે સમયના અનુભવો આપણી સાથે શેર કરવા માંગે છે, તો નીલાભાઈ શું કહે છે તે આપણે જોઈએ। નીલાભાઈ કહે છે કે લગભગ 17 યર્સ પહેલાંની વાત છે, જ્યારે નીલાભાઈ 10 યર્સના હતા। તેના પિતાજી ખેત મજૂરી કરતા હતા અને તે હાલમાં તે નિવૃત્ત જીવન ગાતા હતા। તો નીલાભાઈ કહે છે કે અમે અલિયારનો ટંડો ગામ એટલે પાકિસ્તાનમાં છે, તેઓ પાકિસ્તાનમાં રહેતા હતા। કયા વિલેજમાં? ટંડો વિલેજમાં તે રહેતા હતા। તે સમયે તેઓને ખૂબ જ વેઠવું પડતું હતું અને તેઓ ખૂબ જ મુશ્કેલીમાં હતા।
વ્યક્તિ કહે છે કે તે ટાઈમ પર ખૂબ જ ચહલમહલ ચાલતી જ હતી પાકિસ્તાનમાં, અને એને સમજાતું ન હતું કે આવું કે શું થઈ રહ્યું છે. તે સમયે આપણા દેશનો મેપ આ રીતનો હતો. જો તમને દેખાય છે ને પિક્ચરમાં કે પાકિસ્તાન જ્યાં અફઘાનિસ્તાન દેખાય છે એ બાજુનો પાકિસ્તાન એરિયા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ આપણા દેશનો હિસ્સો હતો. પણ 1947 ઇન્ડિપેન્ડન્સ ડે તે સમયે આપણો દેશ ડિવાઈડ થયો હતો, એટલે ભાગલા પડેલા હતા અને તે 3 દેશ બની ગયા હતા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઇન્ડિયા. આ ડિવાઈડ થવાથી ઇન્ડિયાથી પાકિસ્તાન જવું પડ્યું હતું ઘણાને, અને પાકિસ્તાનથી ઘણાને ઇન્ડિયા આવવું પડ્યું હતું. તેમાં જ નીલાભાઈ પણ તેમાંથી જ એક હતા. તેના ફાધર કહેતા હતા કે આપણે વિલેજને છોડવું પડશે અને બીજે આપણે જવું પડશે. એટલે જે નીલાભાઈ હતા તેના ફાધરે એવું કીધું કે આપણે પાકિસ્તાન છોડવું પડશે અને આપણે ઇન્ડિયા જવું પડશે. નીલાભાઈ કહે છે કે મને મારા વિલેજને છોડવામાં બહુ જ દુઃખી હતો કે મારા બધા જ ફ્રેન્ડ ત્યાં રહેતા હતા. તે કહે છે કે મારા મધર, ફાધર, બ્રધર અને સિસ્ટર એના બધા જ ઘરના સભ્યો બુલેટ કાર્ડ લઈને ભાગ્યા હતા, એટલે બળદગાડા લઈને ભાગ્યા હતા. પહેલાં બળદગાડા હતા, પહેલાં કંઈ આપણી જેમ બસ ને બધું ન હતું પાકિસ્તાનમાં ને બધે આપણે ઇન્ડિયામાં પણ. તો તેઓ બુલેટ કાર્ડ લઈને ભાગ્યા હતા, પણ શું થયું તે પણ સરહદ પર તે લોકો પહોંચ્યા ત્યાં છેલ્લે તેની પાસેથી લઈ લીધો બુલેટ કાર્ડ પણ તેઓએ લઈ લીધા. છેલ્લે તેઓ ચાલતા ચાલતા કચ્છના ધોરાવીર નજીક આવ્યા. ધોરાવીર હતું ત્યાં તેઓ આવ્યા. ત્યાં ધોરાવીરના ખુલ્લા મેદાનમાં ત્યાં તેઓ રહ્યા હતા. શું બનાવીને? ટેન્ક બનાવીને. એવી રીતના ઘણા લોકો શું કરતા હતા, અમારી જેમ જ વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું અને પાકિસ્તાનમાં તેઓ વિભાજિત થયા હતા. એટલે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાન ગયા હતા, જેમ અમે ભારત આવ્યા તેવી રીતના ઘણા લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા અને ભારતથી પાકિસ્તાન ગયા. તો ઘણા પીપલ્સ ત્યાં ટેન્ક બનાવીને ધોરાવીના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. ફ્રેન્ડ્સ, 14 ઓગસ્ટે તેની રાત હિન્દુસ્તાનનું ભવિષ્ય, તેનો ઇતિહાસ, તેનો ભૂગોળ, તેની સોચ બધું જ બદલી નાખ્યું હતું. તે રાત આપણી આઝાદીની રાત હતી કે બીજે દિવસે આપણો દેશ આઝાદ થવાનો હતો. તો તે સોચો તે રાત કેવી હતી, તે ત્યાંના લોકો માટે કેવું તેનું માહોલ હતું તે આપણે પિક્ચરની મદદથી જોઈએ. ફ્રેન્ડ્સ, જોઈએ આપણે કે 14 ઓગસ્ટે શું થયું હતું. તો તે 14 ઓગસ્ટની રાત એ આઝાદીની રાત હતી. દિલ્હીમાં 14 ઓગસ્ટે ખૂબ જ રેન પડતો હતો. બરાબર 9 ઓક્લોકે રાયસીના હિલ્સ પર કરીબ 5 લાખ પીપલ ભેગા થયા હતા. કેટલા? 5 લાખ પીપલ્સ. કઈ બાજુ? રાયસીના હિલ્સ. બરાબર રાતના 9 ઓક્લોકે ભેગા થયા હતા અને 10 વાગે સરદાર જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, માઉન્ટ બેટન આ બધા વ્હાઇટ હાઉસ પર ભેગા થયા હતા. 12 ઓક્લોક વાગવાને થોડીક મિનિટ બાકી હતી તો જવાહરલાલ નહેરુએ 2 મિનિટ સ્પીચ આપી હતી. જવાહરલાલ નહેરુ કહેતા હતા કે હવે આપણો દેશ અંગ્રેજોમાંથી ફ્રીડમ થશે અને હવે આપણને આઝાદી મળશે, હવે આપણે આઝાદ છે. એવી થોડી ઘણી તે સ્પીચ આપે છે. પછી થોડીક વારમાં 12 ઓક્લોક થયા અને 15 ઓગસ્ટ તે ઇન્ડિયા માટે ખૂબ જ ખુશીનો દિવસ હતો. તમે જોવો છો કે 15 ઓગસ્ટ કેવું સરસ મજાનું પિક્ચરમાં દેખાય છે ને, કેવી સરસ મજાની લાઇટિંગ છે. ફ્રેન્ડ્સ, 119 યર્સ પછી આપણો દેશ સ્વતંત્ર થયો હતો. કેટલા? 119.
तो 119 सुधी आपरा इंडिया ए खूबज वेठ्यू छे, खूबज मुश्किली भर्यू एमनू गयू छे के त्यारे ब्रिटिश लोकानू चालतू हतू। हवे 119 पछी आपणने आजादी मळी छे, हवे आपणे फ्रीडम थई गया छे। फ्रेंड्स, खुशीनी साथे तेओने दुःख पण हतू, खुश तो हता पण एक दुःख हतू के घणा बधाए પોતાનો દેશ છોડવો પડ્યો હતો, કેમ કે દેશના બે પાર્ટ બની ગયા હતા, વિભાજિત થયા હતા, હિન્દુસ્તાન અને પાકિસ્તાન બે ભાગલા પડી ગયા હતા અને તેમાંથી બધાએ પોતપોતાના દેશ છોડવો પડ્યો હતો। પાકિસ્તાનવાળામાંથી ઇન્ડિયાએ ઇન્ડિયા આવવું પડ્યું અને ઇન્ડિયાથી ઘણાએ પાકિસ્તાન। કેટલા કરોડ લોકો ત્યાં ચાલ્યા ગયા હતા, પોતાનો દેશ, પોતાનું વિલેજ બધું છોડીને તેઓ ચાલ્યા ગયા હતા। ફ્રેન્ડ્સ, જોયું ને આપણો દેશ કેટલા ટાઈમ પછી તે આઝાદ થયો હતો, કેટલા મુશ્કેલી ભર્યા તે દિવસ હશે કે જ્યારે તેઓ બ્રિટિશના જે બ્રિટિશનું રાજ ચાલતું હતું। ફ્રેન્ડ્સ, આપણે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, પછી સુભાષચંદ્ર બોઝ આ બધાને આપણે સલામી આપવી જોઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે આ બધા સાથે મળીને બોલીશું, જય હિન્દ।